હવે જે સમાચારો વિસ્તારથી ખેડૂતોના સર્વાંગી ઉત્થાન માટે ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો માટે સ્થાપિત કરવામાં આવેલ વલસાડ એગ્રો પ્રોડ્યુસર કંપની દ્વારા ઉદવાડા ખાતે આધુનિક સોઇલ ટેસ્ટિંગ લેબ અને એગ્રો સેન્ટરની શરૂઆત વલસાડ જિલ્લા કલેક્ટર શિપ્રા આગરે સહિત અગ્રણી ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને યોગ્ય માત્રામાં ખાતરના વપરાશથી વધુ ઉત્પાદન મેળવવાના ભાગરૂપે સોઇલ ટેસ્ટિંગ લેબ, જમીન પૃથ્થકરણ પ્રયોગશાળામાં 100 જેટલા પાકો માટે 14 પ્રકારના જરૂરી પેરામીટર્સનું ટેસ્ટિંગ કરી આપવાની સગવડ ઊભી કરવામાં આવી છે। વલસાડ એગ્રો પ્રોડ્યુસર કંપની અને સીએચસી ડિજિટલ ઇન્ડિયા દ્વારા ઉદવાડા ખાતે એગ્રો સેન્ટરની સ્થાપના કરી ખેડૂતોને અતિવ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તાવાળી જંતુનાશક દવાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ અતિઆધુનિક એવી સોઇલ ટેસ્ટિંગ લેબની સ્થાપના કરવામાં આવી છે। અન્ય લેબ દ્વારા માત્ર એનવીકેનું પૃથ્થકરણ કરવામાં આવે છે, ત્યારે અહીં વલસાડ જિલ્લામાં થતા 100 જેટલા પાક માટે જમીનનું વીએચ ઇલેક્ટ્રિક કન્ડી એક્ટિવિટી સોઇલ્ડ કાર્બન નાઇટ્રોજન ફોસ્ફરસ પ્રોટાસ સહિત અન્ય માઇક્રો તથા ન્યુટ્રિયન્ટ મળી કુલ 14 પ્રકારના પેરામીટર્સનું પૃથ્થકરણ કરવામાં આવશે। આ અંગે વલસાડ એગ્રો પ્રોડ્યુસર કંપનીના ચેરમેન શશિકાંત પટેલ અને સીએચસીના ડિસ્ટ્રિક્ટ મેનેજર મનીષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે જિલ્લામાં અન્ય ખાનગી અને સરકારી લેબ કરતાં પણ સસ્તા દરે અહીં સોઇલ ટેસ્ટિંગ કરી આપવામાં આવશે। આ લેબમાં 24 કલાકમાં જ ટેસ્ટિંગ રિપોર્ટ તૈયાર કરી આપવામાં આવશે, તેમજ જરૂરી ખાતર બિયારણ પણ પૂરું પાડવામાં આવશે। ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી આવક વધારી શકે તે સંસ્થાનો ઉદ્દેશ્ય છે। ટેસ્ટિંગથી શું થાય છે કે ખેડૂતો જ્યારે ખાતર નાખે છે ત્યારે ખેડૂતોને ખબર નથી કે એમની જમીનમાં શું છે કે શું નથી, કઈ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ કે પોટાશ કે બીજા જે વિવિધ પ્રકારના મેક્રોન્યુટ્રિયન્ટ વગેરે જે છે એમાં શું શું ઘટે છે કે શું વધારે છે એ ખેડૂતને ખબર નથી હોતી। જ્યારે સોઇલ ટેસ્ટ કરાવવાથી શું થાય છે કે એને ખબર પડે છે ચોક્કસ કે આમાં આટલી જ વસ્તુ છે અને આ નાખવી પડશે, તો વધારે જ્યારે નાખે છે ખેડૂતના પૈસા બરબાદ થાય છે અને ઓછું નાખે તો પાક ઓછો આવે છે। એટલે ચોક્કસ માત્રામાં જ્યારે ખેડૂત ખાતર નાખે છે ત્યારે એનો પાક પણ સારો આવે છે અને એને પૈસાની પણ બચત થાય છે, એના પાકમાં કે પૈસામાં 20-30% ફરક પડે છે। આ લાભ તમામ પ્રકારના ખેડૂતોને મળશે, જેમ કે બાગાયતી ખેડૂતમાં આજે કેરીનો પાક લઈએ કે ચીકુનો પાક લઈએ તો એમાં પણ કોઈ સોઇલ ટેસ્ટ નથી કરાવતું અને એને કારણે આડેધડ ઘણીવાર તો ખાતરનો ઉપયોગ થતો હોય છે। શાકભાજીમાં ખાસ કરીને આ વિસ્તાર હવે શાકભાજીમાં બહુ જ આગળ વધી રહ્યો છે, ત્યારે શાકભાજીના ખેડૂતો માટે તો આ વરદાનરૂપ સાબિત થાય, કેમ કે દરેક 3 મહિને કે 4 મહિને જ્યારે પાક બદલાતો હોય ત્યારે ખરેખર શાકભાજીમાં તો આ સોઇલ ટેસ્ટ કરાવવું જ પડે અને એક પાક લ્યો એટલે બીજા પાક માટે એટલું જ ખાતર કે એ જ પ્રમાણમાં ખાતર જોઈએ એવું જરૂરી નથી। એ તમને અલગ પ્રકારના પાક માટે અલગ પ્રકારનું ખાતર અને એની રિક્વાયરમેન્ટ હોય છે। અમારા ભારત સરકાર દ્વારા જે કોમન સર્વિસ સેન્ટર ચાલી રહ્યા છે એના દ્વારા આપણા વડાપ્રધાનશ્રીનો એક ગોલ છે કે દરેક તાલુકાની અંદર એક એપીઓ હોવું જોઈએ, તો એના દ્વારા વલસાડમાં અમે પહેલ કરેલી છે અને હાલ જોઈએ તો અમે વલસાડમાં 5 એપીઓ ક્રિએટ કર્યા છે વાપી તાલુકાને છોડીને અને બધા તાલુકા હવે કવર છે। એપીઓ દ્વારા ફાર્મરથી જે પ્રોડક્ટ છે એને અમે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે સપોર્ટ કરીશું, પ્રમોટ કરીશું અમારા સીએસસી ગ્રામીણ સ્ટોર દ્વારા અને એમને સારો એવો ભાવ મળે અને સારી એવી પ્રોડક્ટ મળે। એની જોડે જોડે અમે જે ફર્ટિલાઇઝર્સ સીડ્સ છે અને જે ખાતર નાખવાનું આવે છે એનું જે તે કંપની કે જે બી છે એની ડાયરેક્ટ એમઓયુ કરીને ફાર્મરને ડાયરેક્ટ પ્રોવાઈડ કરીએ છીએ, જે પછીથી ડિસ્ટ્રીબ્યુટર સિવાય, તો એનાથી ફાર્મરને ડાયરેક્ટ બેનિફિટ રહે છે અને સસ્તા ભાવે સીડ્સ વગેરે અવેલેબલ થાય છે। અને ભવિષ્યમાં અમે એક ઓર્ગેનિક કરપ બી મળી રહ્યા છે કે તમારા દરેક તાલુકાની અંદર એક ઓર્ગેનિક સ્ટોર ઊભો થાય।